नमस्कार मित्रों, वेलकम टू एसके प्रोग्रामिंग। तो लास्ट वीडियो में आपने जोयो हतुं के सी प्रोग्राम सेव कई रीते करवो अने कोई पण ड्राइव ने माउंट कई रीते करवी। तो आजना वीडियो में आपणे एक सीम्पल प्रोग्राम बनावशुं जेमां आपणे नाम प्रिंट करावशुं अने एड्रेस प्रिंट करावशुं तथा वधुमां जोईशुं के प्रोग्राम ने कम्पाइल कई रीते करवो अने रन कई रीते करवो। तो चालो आपणे कोडिंग स्टार्ट करीए। पहेला आपणे टर्बो सी ओपन करी लईए। હવે લાસ્ટ ટાઈમ આપણે જે પ્રોગ્રામ સેવ કર્યો હતો બરાબર, તો એ જ પ્રોગ્રામ જે છે ને એ મારે અહીંયા ઓપન કરવો છે। તો ઓલ્ટર એફ આપે એટલે ફાઇલ મેનુ ખુલ્લે એન્ડ ન્યુ। આપણે ન્યુ અત્યારે લેવાન નથી, આપણે શું કરવું છે એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ અત્યારે જોઈએ છે। એમ કે લાસ્ટ વિડીયોમાં આપણે જે કર્યો હતો એ ફાઇલ મેનુમાં જવાનું, એમાં ઓપન આપવાનું। હવે આ તો સી ડ્રાઈવનો પાથ છે, પરંતુ મારે તો ડી ડ્રાઈવમાં મેં પ્રોગ્રામ સેવ કર્યો હતો, ડી ડ્રાઈવમાં સી નામનું જે ફોલ્ડર હતું એમાં સેવ કર્યો હતો બરાબર, એ જોઈએ। તો આ શું એરર આપે છે, ત્યારે મેં ડી કોલમ બેકવર્ડ સ્લેશ લખ્યું તો ઇનવેલિડ ડ્રાઈવર ડિરેક્ટરી। જ્યારે પણ આવી એરર આવતી હોય એટલે આપણને સિમ્પલી એવું સમજવાનું કે આપણે જે ડ્રાઈવ એક્સેસ કરવા માંગીએ છીએ એ ટર્બો અત્યારે એક્સેસ કરી શકે એમ નથી, એટલે કે એ ડ્રાઈવ આપણે માઉન્ટ કરેલ નથી, એટલે કમ્પલસરી એ ડ્રાઈવને આપણે માઉન્ટ કરવી પડશે। અહીંયા ઓકે આપી દેવાનું। તો પેલા આને કેન્સલ આપી દઈએ, ફાઇલ મેનુમાં જઈએ। શું કરવાનું હવે, એમાં ડોસ સેલમાં જવાનું, ડીઓએસ સેલ। ત્યાં શું લખવાનું, સિમ્પલી માઉન્ટ। કઈ ડ્રાઈવને આપણે માઉન્ટ કરવાની, તો કે ડી ડ્રાઈવને। શું લખવાનું, પેલા માઉન્ટ કમાન્ડ એટલે MOUNT, પછી સ્પેસ આપવાની છે, પછી ડી એટલે કે ડી ડ્રાઈવ, પાછી એક સ્પેસ આપવાની છે, ફરીવાર ડી કોલમ સાઇન એન્ડ બેકવર્ડ સ્લેશ, પછી સિમ્પલી એન્ટર આપી દેવાનું, એટલે આપણને મેસેજ આવી જશે ડ્રાઈવ ડી ઇઝ માઉન્ટેડ એઝ લોકલ ડિરેક્ટરી ડી। હવે આમાં જે આપણો પ્રોગ્રામ સેવ છે ઓલરેડી એને આપણે ઓપન કરી શકતો હતા, વધારાના કાંઈ પણ પ્રોગ્રામ બનાવીએ તે આપણે ડી ડ્રાઈવમાં સેવ કરી શકશું। તો આને સિમ્પલી આપી દેવાનું એક્ઝિટ, પાછું ફાઇલ મેનુ ઓપન કરીએ, અલ્ટર એફ આપવાથી પણ ફાઇલ મેનુ ઓપન થાય છે, અને ઓપન એટલે કે F3, F3 પર તેની શોર્ટકટ કી છે। તો અત્યારે હું ઓપન કરું, આ પાથ આપણે રિમૂવ કરી દઈએ। હવે ડી ડ્રાઈવમાં સી નામનું ફોલ્ડર છે બરાબર, તો મેં એન્ટર મારી દીધું। હવે આ ડોટ સીપીપી એક્સટેન્શન નહીં, આપણે ડોટ સી થી સેવ કર્યું હતું, તો અહીંયા એન્ટર મારું છું બરાબર। તો માય પ્રોગ જે સેવ હતો એ આવે છે, એકવાર ફરીવાર બતાવી દઉં તમને। પેલા ડી ડ્રાઈવમાં, ડી ડ્રાઈવ તમારે ઓપન કરવી છે, ડી કોલમની સાઇન, પછી બેકવર્ડ સ્લેશ, પછી કયું ફોલ્ડર છે મને ખબર જ છે કે સી નામનું ફોલ્ડર છે, એટલા માટે સી લખ્યું મેં, પછી બેકવર્ડ સ્લેશ અને એન્ટર પ્રેસ કરવાનું। હવે એન્ટર પ્રેસ કરશો એટલે ઉપરનો પાથ છે ઓટોમેટિક ચેન્જ થશે, ડી કોલમ સાઇન બેકવર્ડ સ્લેશ સી બેકવર્ડ સ્લેશ ધેન એસ્ટેરિક સાઇન ડોટ સીપીપી પર, ડોટ સીપીપી છે ને એ આપણે રિમૂવ કરી દેવાનું, ડોટ સી રાખવાનું અને એન્ટર મારવાનું, એટલે ડોટ સી થી જેટલા પણ પ્રોગ્રામ એ સી નામના ફોલ્ડરમાં સેવ છે એ બતાવશે। ઓલરેડી આપણે એક જ પ્રોગ્રામ ગઈ વખતે બનાવ્યો હતો, એટલે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ માટે કઈ રીતે સેવ કરો હતો એ પ્રોગ્રામ અહીંયા આપણને બતાવી છે। તો એની ઉપર શું કરવાનું, ડબલ ક્લિક આપી દેવાની, એટલે એ પ્રોગ્રામ જે છે એ આપણો ઓપન થઈ ગયો। હવે આપણે શું કરવું છે, એક સિમ્પલ પ્રોગ્રામ બનાવવાનો છે અને એ પ્રોગ્રામ કમ્પાઇલ અને રન કઈ રીતે થાય એ જોવાનું છે। તો સી લેંગ્વેજની અંદર જ્યારે પણ તમે પ્રોગ્રામનું કોડિંગ કાંઈ પણ કરો છો ત્યારે તમારે કમ્પલસરી વોઇડ મેન નામની મેથડ લખવી પડે, તેના માટે હું લખી દઉં છું વોઇડ મેન। સિમ્પલી તમારે એવું સમજવાનું કે આ જે વોઇડ મેન મેથડ છે બરાબર, એ આપણી મેઇન મેથડ થઈ, અહીંયાથી આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુશન જે કાંઈ પણ હશે એ સ્ટાર્ટ થશે, આની અંદર જે કાંઈ પણ આપણે કોડ લખશું બરાબર એ આપણને અહીંયા રન થશે, અથવા તો આપણને આ કોન્સોલને આઉટપુટ સ્ક્રીન ઉપર બતાવશે એવું સમજવાનું। તો હવે મારે કરવું છે શું, તો કે મારે મારું નામ પ્રિન્ટ કરાવવું છે બરાબર। તો કાંઈ પણ તમારે સ્ટેટિક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરવા છે, અથવા તો આ ફ્યુચરમાં આપણે આવશે ડેટા ટાઈપ વિશે, ઇન્ટીજર કેરેક્ટર એ બધું આપણે સમજશું શું છે, તો એની વેલ્યુ તમારે પ્રિન્ટ કરાવી, કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે અથવા તો સ્ટેટિક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવા છે। તો સી આપણને એક ફંક્શન પ્રોવાઈડ કરે છે, તેનું નામ છે પ્રિન્ટએફ બરાબર। તો અહીંયા મેં પ્રિન્ટએફ લખી દીધું, અત્યારે સિમ્પલી તમારે કાંઈ પણ વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે તો પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરવાનો, અને ડબલ કોટેશનની અંદર જે કાંઈ પણ તમે લખશો બરાબર એ તમને કોન્સોલ સ્ક્રીન ઉપર આઉટપુટમાં બતાવશે। તો અહીંયા લખું માય નેમ ઇઝ એસકે,
આજે મેં લખ્યું અત્યારે હું જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલ કરીશ અને રન કરીશ ને એટલે મને કોન્સોલની સ્ક્રીન પર બતાશે, પરંતુ એક વાત યાદ રાખવાની છે, જ્યારે પણ આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ સી લેંગ્વેજમાં લખીએ છીએ ત્યારે કમ્પલસરી આપણે એ સ્ટેટમેન્ટ પૂરું થાય એટલે સેમી કોલન કરવાની છે, બરાબર? જો તમે આ સેમી કોલન નહીં કરો, આ મેં અત્યારે કરીએ, તો કમ્પાઇલેશન આપણને એરર જનરેટ કરશે. તો કેવી એરર જનરેટ કરે એ પણ હમણાં આપણે જોઈએ, પરંતુ આગળ થોડોક આપણે સમજીએ. હવે આ પ્રિન્ટએફ શું છે? તો કે પ્રિન્ટએફ છે એ આપણને એવી ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, એટલે કે આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ અથવા તો કોઈ પણ વેલ્યુ આપણે કોન્સોલ પર પ્રિન્ટ કરાવી શકીએ. પરંતુ આ પ્રિન્ટએફ સી આપણને બાય ડિફોલ્ટ સી લેંગ્વેજ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે અથવા તો ડોટ બોક્સ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે. તેના માટે એની પર્ટિક્યુલર લાઇબ્રેરી હોય અને તેને હેડર ફાઇલ બનાવેલી હોય, તેની અંદર આ ઇન્સ્ટોલ હોય છે, આ જે મેથડ છે અથવા તો ડિક્લેર કરેલી હોય છે. તો પ્રિન્ટએફ જે મેથડ છે અહીં આપણે ફંક્શન, તો એ હેશ સાઇન ઇન્ક્લુડ એ પ્રી પ્રોસેસર ડિરેક્ટરી ઇન્ક્લુડ એસટીડીઆઈઓ ડોટ એસ નામની જે છે હેડર ફાઇલ તેમાં સ્ટોર હોય. હવે તમને એમ થાય એસટીડીઆઈઓ એટલે શું? તો કે એસટીડીઆઈઓ એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, ડોટ એસ એટલે કે હેડર ફાઇલ. ઇન્ક્લુડ શું થાય? તો ઇન્ક્લુડ સ્ટેટમેન્ટનો યુઝ થાય કોઈ પણ હેડર ફાઇલને તમારા પ્રોગ્રામની અંદર યુઝ કરવી છે તો આગળ તમારે પ્રી પ્રોસેસર ડિરેક્ટરી એટલે કે હેશ સાઇનનો યુઝ કરવાનો, પછી ઇન્ક્લુડ જે છે એ કીવર્ડનો યુઝ કરવાનો, અને પછી એંગલ બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું, અને તેની અંદર કોઈ પણ હેડર ફાઇલ તમારે યુઝ કરવી છે તો તેનું નામ લખી દેવાનું. અહીંયા હું યુઝ કરું છું હેડર ફાઇલ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ એટલે કે હેડર ફાઇલ, અને પછી અહીંયા તમારે એંગલ બ્રેકેટ છે તેનો એન્ડ કરી દેવાનો. તો આ જે પ્રિન્ટએફ ફંક્શન છે એ જનરલી એસટીડીઆઈઓ ડોટ એસ નામની હેડર ફાઇલમાં ડિક્લેર કરેલું હોય અથવા તો સેવ કરેલું હશે. તો મારે જો પ્રિન્ટએફ ફંક્શન યુઝ કરવું છે તો મારે કમ્પલસરી એસટીડીઆઈઓ ડોટ એસ નામની હેડર ફાઇલ જે છે ઇન્ક્લુડ કરાવવી પડે. પરંતુ જ્યારે વિન્ડો XP-માં તમે સી પ્રોગ્રામિંગ કરો છો ત્યારે કમ્પલસરી છે, પરંતુ જ્યારે હવે તમે વિન્ડો 7 કે અપગ્રેડ વર્ઝનમાં જ્યારે તમે કામ કરતા હો અને તમે ડોસ બોક્સ તમે અમે તેમાં ઇન્સ્ટોલ કરેલું છે, બરાબર, તો આ હેડર ફાઇલ લખવી જરૂરી નથી, બરાબર? કેમ કે જે કંઈ પણ સીનું પ્રોગ્રામિંગ છે લાઇબ્રેરી છે અપડેટ થઈને આવી છે, તમે પ્રિન્ટએફ ફંક્શન વિધાઉટ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાયા વગર પણ તમે એને યુઝ કરી શકો છો. પરંતુ આપણે આદત એવી રાખવાની કે આપણે પ્રિન્ટએફ ફંક્શન છે એ આ હેડર ફાઇલમાં આવેલું છે એના માટે કમ્પલસરી આપણે તો ઇન્ક્લુડ સ્ટેટમેન્ટનો યુઝ કરવો ને કરવાનો જ, એટલે આપણને ફ્યુચરમાં કાંઈ એરર ન આવે. એટલે ઘણીવાર એવું થાય ઘણા બધા ફંક્શન એવા હોય ને જેમાં હેડર ફાઇલ કમ્પલસરી હોય ભલે અપગ્રેડ વર્ઝન હોય, તો ત્યારે વર્ઝનની એરર આવતી હોય ને આપણને ખબર ન હોય કે હેડર ફાઇલ આપણે કઈ અહીંયા ઇન્ક્લુડ કરાવવાની છે. તો તેના માટે આપણને પાસે નોલેજ હોવું જોઈએ કે પ્રિન્ટએફ ફંક્શન છે, બરાબર, તો એ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલમાં સ્ટોર છે એટલા માટે મારે તેને ઇન્ક્લુડ કરાવવી પડે. તો અહીંયા મેં ઓલરેડી ઇન્ક્લુડ કરાવી દીધી, પરંતુ ઇન્ક્લુડ કરવા માટેની સિન્ટેક્સ યાદ રાખજો. પહેલાં હેશ સાઇન છે, પછી ઇન્ક્લુડ કીવર્ડ, સ્ટાર્ટ એંગલ બ્રેકેટ, એસટીડીઆઈઓ ડોટ એચ એન્ડ એંગલ બ્રેકેટ, બરાબર, એટલું થયું. પછી અહીંયા આપણી મેઇન મેથડ લખી છે, તો કે મેઇન મેથડ લખ્યું આપણું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન જે છે એ વોઇડ મેઇન નામની મેથડમાંથી થશે. અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે, જેમ જેમ આપણે વધારે પ્રોગ્રામ કરતા જઈશું એમ હું તમને આ જે વોઇડ મેઇન નામનું જે ફંક્શન છે હું તમને સમજાવીશ, બરાબર. તો સિમ્પલી શું સમજાય? એક તો પ્રિન્ટએફ ફંક્શન સ્ટેટિક, કાંઈ પણ તમારે સેન્ટેન્સ પ્રિન્ટ કરાવવું છે અથવા તો કોઈ પણ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે તો પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ થાય. પરંતુ વેરિયેબલની વેલ્યુ, તો કે વેરિયેબલ શું છે એ તમને ખબર નથી, કેમ કે તમે સ્ટાર્ટિંગ ફેઝમાં છો. એ આપણે ધીરે ધીરે આગળ વધશું એમ હું તમને બધું સમજાવીશ, વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, બરાબર. અત્યારે સિમ્પલી તમે સમજો કે મારે આ માય નેમ ઇઝ એસ કેવું ખાલી પ્રિન્ટ કરાવવું છે, શું કરવું પડે? તો એટલું મેં લખ્યું છે, બરાબર. તો હવે આ પ્રોગ્રામને હું સેવ કરી લઉં, અલ્ટર એફ એન એસ, એટલે કે આ પ્રોગ્રામ સેવ કરી લીધો. હવે મારે પ્રોગ્રામને કમ્પાઇલ કરવો છે, બરાબર, તો શું કરવાનું? તો જો અહીંયા ઉપર વાંચો, ફાઇલ, એડિટ, સર્ચ, રન અને કમ્પાઇલ. જ્યારે પણ તમારે કોઈ પણ પ્રોગ્રામને કમ્પાઇલ કરાવવો હશે તો આ કમ્પાઇલ મેનુમાં જવાનું, એમાં કમ્પાઇલ પર ક્લિક કરવાની, અથવા તો અલ્ટર પ્લસ એફ નાઇન છે એની શોર્ટકટ કી છે એ યાદ રાખવાની, આની પર ક્લિક કરવાની, એટલે તમને મેસેજ આવશે, જુઓ સક્સેસનો. અહીંયા જો એરર હશે તો સક્સેસનો મેસેજ નહીં આવે. હવે મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આ સેમી કોલન જે છે એ કરવી કમ્પલસરી છે, જો ના કરી હોય તો કમ્પાઇલ ટાઈમ એરર આવે. તો હું આ સેમી કોલન અત્યારે રિમૂવ કરી દઉં છું, બરાબર. હવે અહીંયા જાઉં છું, કમ્પાઇલ ઉપર ક્લિક કરું અને ફરીવાર આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ.
તમે કમ્પાઇલ કરો તો જો અહીંયા સક્સેસ ની જગ્યાએ શું લખાઈને આવે છે, એરર્સ એવું લખાઈને આવે છે. તો અહીંયા રેડ કરો આ તમે આખું, મેઇન ફાઇલ ડીસી myprog.c કમ્પાઇલિંગ એડિટર myprog.c લાઇન કમ્પાઇલ 301 2 વોર્નિંગ 0 એરર 2. તો કે બે એરર છે એમ બતાવે છે, તો એની ઉપર મેં ક્લિક કરીને બે એરર પર તો આવું મને બે સ્ટેટમેન્ટ ડિસ્પ્લે થાય છે. તો કે એરર શું એરર છે, ડી ડ્રાઈવમાં સી નામ myprog.c અહીંયા ફાઇલ લખ્યું એટલે પાંચ નંબરની લાઇનમાં શું હશે, સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલન, એટલે કે જે સ્ટેટમેન્ટ આપણે જ્યાં લખ્યું છે એમાં સેમિકોલન મિસિંગ છે, બરાબર. તો જો અહીંયા આ જે સ્ટેટમેન્ટ છે તે મિસિંગ છે, પરંતુ લાઇન નંબર કઈ બતાવી આપણને, લાઇન નંબર 5 તમે ઉપરથી ગણો, જો આ છે ને એ પહેલી લાઇન થઈ, બરાબર 2 3 4 5. હવે એરર છે ચોથી લાઇનમાં, પરંતુ બતાવે છે લાઇન નંબર 5 એવું બતાવતા હતા. ફરી વાર હું કમ્પાઇલ કરું, એરર જો અહીંયા લાઇન નંબર 5 બતાવે છે, જો અહીંયા કર્સર લઈ જાઉં છું, બરાબર. એટલે કે એરર છે ને ઓલવેઝ જે લાઇન નંબર બતાવે તેના ઉપરના સ્ટેટમેન્ટમાં હોય છે, એ વાત યાદ રાખજો તમે. તો અહીંયા હવે આપણે સેમિકોલન કરી દઈએ અને ફરી વાર કમ્પાઇલ કરીએ. હવે શોર્ટકટ કી બીજી પણ છે, અલ્ટર પ્લસ સી તમે દબાવો છો ને એટલે કમ્પાઇલ મેનુ ખુલ્લી જશે, અને પછી સિમ્પલી અલ્ટર F9 જ છે એટલે ડાયરેક્ટ તમારે એન્ટર જ પ્રેસ કરવાનું છે. તો જો અહીંયા સક્સેસ થઈ ગયો. હવે તમારે પ્રોગ્રામ રન કરવો છે તો ઉપર જ તે એની કમ્પાઇલની બાજુમાં રન નામનું મેનુ બીજું છે, બરાબર. તો તમારે સિમ્પલી અલ્ટર પ્લસ R કરો તો પણ એ મેનુ ઓપન થઈ જાય અને પછી એન્ટર મારવાનું છે. પરંતુ જો અત્યારે આઉટપુટ કાંઈ ન આવ્યું, પરંતુ શું વોર્નિંગ આવી, ડીસી myprog.c ડેટ ટાઈમ ઓફ ડિસ્પ્લે હેઝ ચેન્જ રીલોડ ફ્રોમ ડિસ્ક. તો આમાં તમારે સિમ્પલી નો આપવાનું છે, નહીં તો તમારો પ્રોગ્રામ બંધ થઈ જાય છે. હવે આપણો પ્રોગ્રામ જે છે ને એ સક્સેસફુલી રન થઈ ગયો, પરંતુ આપણને આઉટપુટ ડિસ્પ્લે કરતું નથી. તો એના માટે છે ને એક તમારે ફંક્શન યુઝ કરવું પડશે, ગેટ CS નામનું. ગેટ CS એક એવું ફંક્શન છે જ્યાં સુધી તમે કોઈ પણ કીવર્ડ અથવા તો કોઈ પણ કેરેક્ટર એન્ટર નહીં કરો, અથવા તો તમારા કીબોર્ડની કોઈ પણ કી પ્રેસ નહીં કરો ત્યાં સુધી તમારું આઉટપુટ ડિસ્પ્લે થશે. જેવી જ તમે કી પ્રેસ કરશો એટલે આઉટપુટ જતું રહે. તો આ પ્રોગ્રામને ફરી વાર હું કમ્પાઇલ કરું છું, કમ્પાઇલેશન એરર નથી, અને રન કરું છું. તો જો હવે આઉટપુટ આપણને બતાવું, તો અહીંયા જો માય નેમ ઇઝ એસ કે એવું લખાઈને આવે છે. હમણાં મેં તમને કીધું કે આપણો ઓલરેડી પ્રોગ્રામ રન થઈ ગયો છે, પરંતુ આપણને બતાવતું નથી. જો તમારે આવું થતું હોય, બરાબર, તો શું ગેટ CS ફંક્શન યુઝ કરવાનું, તો તમને આ સ્ક્રીન બતાશે, નહીં તો તમને સ્ક્રીન બતાશે નહીં, એ વાત તમારે યાદ રાખવાની છે. હવે સપોઝ આ ઉપર જો ઘણું બધું લખેલું છે, ડ્રાઈવ સીઝ માઉન્ટેડ લોકલ ડિરેક્ટરી, તો આ બધું મારે રિમૂવ કરી દેવું છે, મારે આ કોઈ વસ્તુ રાખવી નથી, બરાબર. તો પેલા તો આ આઉટપુટ તમારે પ્રિન્ટ એટલે કે એન્ટર મારો એટલે પાછો કોડ આપણો આવી જશે. હવે બધું તમારે ક્લિયર કરવું હોય તો સી લેંગ્વેજ આપણને એક ફંક્શન પ્રોવાઈડ કરે છે, CLRSCR એટલે કે ક્લિયર સ્ક્રીન. તમારે સ્ક્રીનને ક્લિયર કરવી છે તો કમ્પલસરી CLRSCR ફંક્શન યુઝ કરવું પડશે, બરાબર. તો આ પ્રોગ્રામ હું ફરી વાર કમ્પાઇલ કરું છું તો કમ્પાઇલેશન એરર નથી. હવે પ્રોગ્રામને હું રન કરું છું તો જો હવે શું લખવાનું આવે છે, માય નેમ ઇઝ SK, જે વધારાનું કાંઈ પણ અહીંયા કોન્સોલ પર જે પ્રિન્ટ થઈને આવતું હતું ને બધું રિમૂવ થઈ ગયું. તો બે મેઇન ફંક્શન તમને અત્યારે મેં સમજાવ્યા, CLRSCR તો કે કોન્સોલની જે સ્ક્રીન છે એને તમારે ક્લિયર કરવી છે, બરાબર, તો CLRSCR ફંક્શનને યુઝ કરવાનો. બીજું કે તમારે તમારું આઉટપુટ જોવું છે તો કમ્પલસરી ગેટ CS મેથડ છે યુઝ કરવી પડશે, તો ગેટ CS ફંક્શન છે યુઝ કરવું પડશે. હવે સપોર્ટ હું ગેટ CS ફંક્શનનો યુઝ કરતો નથી, બરાબર. ફરીવાર પ્રોગ્રામને કમ્પાઇલ કરું અને હવે રન કરું તો જો આઉટપુટ આપણને બતાતું નથી. તો આ આઉટપુટ આપણને બતાવવાનું નહીં, બરાબર. હવે તમારે આઉટપુટ તો આપણું આવે જ છે, માય નેમ ઇઝ SK એવું છપાઈને તો આવે જ છે, બરાબર. હવે એ તમારે જોવું છે તો ગેટ CS ફંક્શન તમારે કમ્પલસરી યુઝ કરવું પડશે. તો એ વાત તમે યાદ રાખજો. ફરીવાર હું પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું અને રન કરું છું તો માય નેમ ઇઝ SK જો પ્રિન્ટ થઈને આવે છે. તો આ સિમ્પલી આપણે કઈ રીતે સ્ક્રીનને ક્લિયર કરવી એ વાત થઈ. અને બીજું કે સ્ક્રીનને તમારે આઉટપુટ જોવું છે તો ગેટ CS ફંક્શન શા માટે યુઝ કરવું એ પણ મેં તમને આઉટપુટમાં બતાવી દીધું. હવે સપોઝ એક બીજી વાત સમજાવી દો તમને, CLRSCR અને ગેટ CS એ પણ આપણને સી લેંગ્વેજ સી પ્રોવાઈડ કરે છે, એ પણ એક લાઇબ્રેરીની હેડર ફાઇલમાં સ્ટોર હોય છે, ponio.h કરીને હેડર ફાઇલ છે. તો એ હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરાવવી પડે કમ્પલસરી, બરાબર. અત્યારે આમ આપણે Windows 7 વર્ક કરી રહ્યા છીએ એટલે આપણને તે અપગ્રેડ વર્ઝન યુઝ કરીએ છીએ C++ નું, બરાબર. એટલા માટે આપણે અહીંયા ઇન્ક્લુડ નથી કરાવતા. તો પણ આ CLRSCR અને ગેટ CS જે ફંક્શન છે બંને આપણને વર્ક કરતા બતાવી આવે છે. પરંતુ જ્યારે પણ તમે વિન્ડો XP માં કામ કરો છો
तो त्यारे कम्पलसरी तमारे पोनियो डॉट एस नामनी हेडर फाइल इन्क्लूड करावी पड़े। હવે તમારે કોઈ પણ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવી છે બરાબર, તો શું કરવું પડે? એક તો પ્રી પ્રોસેસર ડિરેક્ટરીનો યુઝ કરવાનો, પછી ઇન્ક્લુડ કીવર્ડનો યુઝ કરવાનો, પછી એંગલ બ્રેકેટ સ્ટાર્ટ કરવાના, પછી કોનિયો ડોટ એચ લખવાનું ને એંગલ બ્રેકેટ પૂરા કરવાના। તો સિમ્પલી આપણું સ્ટ્રક્ચર થાય છે અત્યારે, બે હેડર ફાઇલ કમ્પલસરી તમારે કરાવવાની છે કોઈ પણ પ્રોગ્રામ લખો ત્યારે। વધારાની કોઈ પણ મેથના ફંક્શન યુઝ કરતા તો મેથ ડોટ એસ એવી હેડર ફાઇલ આવે છે। તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું ધીમે ધીમે કે કઈ કઈ હેડર ફાઇલ છે અને શું શા માટે યુઝ થાય છે। હવે તમને એમ થાય કે આ કોનિયો ડોટ એચ એટલે કે શું? સીઓ એન આઈઓ, કોનિયો ડોટ એચ એટલે કે કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ બરાબર। એટલે કોન્સોલ સ્ક્રીન કઈ, હું તમને સમજાવું તો કે આ કમ્પાઇલ કર્યો પ્રોગ્રામ મેં, હવે હું રન કરું છું, તો આ રન થઈને જે આ સ્ક્રીનમાં તમને જે બતાવી છે ને એને તમારે કોન્સોલ સ્ક્રીન કહેવામાં આવે છે બરાબર। એટલે કોન્સોલ સ્ક્રીન તમારે ક્લિયર કરવી છે તો CLR SCR ફંક્શન યુઝ થાય। હવે કોન્સોલ સ્ક્રીનમાં તમારે કઈ પણ ડિસ્પ્લે થયું એ આપણે રવા દીધું અત્યારે, માય નેમ ઇઝ એસ કે એવું, તો ગેટ CS ફંક્શનનો યુઝ કર્યો। એટલે આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે। હવે બીજું, હવે મેં અહીંયા લખ્યું છે પ્રિન્ટ ટેપ કરીને માય નેમ ઇઝ એસ કે, તો હવે હું લખું છું એડ્રેસ અહીંયા માય વિલેજ પાલિતાણા એટલું લખું છું। હવે આ પ્રોગ્રામને હું કમ્પાઇલ કરું છું, હવે આ પ્રોગ્રામને રન કરું છું, તો રન કરો તો શું આવે છે જો આઉટપુટમાં માય નેમ ઇઝ એસ કે માય વિલેજ પાલિતાણા આવ્યું બરાબર। તો આમાં પ્રોબ્લેમ શું છે? મેં તો પેલું પ્રિન્ટઅપ છે નેક્સ્ટ લાઇનમાં લખ્યું છે, પણ બંને આમ આમ જો તમે કમ્બાઈન આવે છે તો મારે આ મર્જ થયેલા નહીં, પણ નેક્સ્ટ લાઇનમાં જોતો હોય માય વિલેજ તો શું કરવું પડે? હવે તમારે નેક્સ્ટ લાઇનમાં માય વિલેજ જોતું છે તો એની માટે એક પ્રોસિજર છે બરાબર, એક સ્પેશિયલ સ્પેશિયલ વર્ડનો યુઝ થાય છે। તો એમાં સ્લેશ એન, બેકવર્ડ સ્લેશ એન કરવાથી તમારું કર્સર જે હોય છે એ નેક્સ્ટ લાઇનમાં જાય છે। હવે આ માય નેમ ઇઝ એસ કે એવું છપાઈ જાય પછી આપણું જે આઉટપુટનું કર્સર હોય એ નીચેની લાઇનમાં જશે બરાબર, અને પછી માય વિલેજ પાલિતાણા એવું પ્રિન્ટ થઈને આવશે। કમ્પાઇલ કરું પ્રોગ્રામને, રન કરું, તો જુઓ માય નેમ ઇઝ એસ કે માય વિલેજ પાલિતાણા એવું પ્રિન્ટ થઈને આવે છે। પરંતુ હવે એવું જરૂરી નથી કે તમે અહીંયા જ બેકવર્ડ સ્લેશ એન લખો, તો અહીંયા પણ બેકવર્ડ સ્લેશ એન લખી શકો છો। ફરીવાર આપણે કમ્પાઇલ કરીએ, રન કરીએ પ્રોગ્રામને, તો જો આઉટપુટ તો સેમ જ આવે છે। કોઈ પણ સ્ટેટમેન્ટમાં તમે જ્યારે પણ સ્લેશ એનનો યુઝ કરો છો એની પછીનું જે કાંઈ પણ પ્રિન્ટ કરવા માટે તમે સ્ટેટમેન્ટનો યુઝ કર્યો હશે એ બધું નેક્સ્ટ લાઇનમાં આવશે। બેકવર્ડ સ્લેશ એન છે એ ન્યૂ લાઇન માટે યુઝ થાય છે તે વાતનું તમે ધ્યાન રાખજો। તો અહીંયા આટલું થઈ ગયું। હવે આપણે કમેન્ટ વિશે વાત કરીએ બરાબર। જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખતા હોઈએ બરાબર, તો ત્યારે પેલું આપણું ડોક્યુમેન્ટેશન પાર્ટ હોય એમાં કમેન્ટ્સ આવે છે। હવે કમેન્ટના બે ટાઈપ છે સી લેંગ્વેજમાં, એક તો સિંગલ લાઇન કમેન્ટ અને બીજી છે મલ્ટી લાઇન કમેન્ટ। સિંગલ લાઇન કમેન્ટ તમારે કરવી હોય તો ડબલ ફોરવર્ડ સ્લેશ કરવાના બરાબર, અને કાંઈ પણ તમે જે કાંઈ પણ સ્ટેટમેન્ટ લખો ત્યાં લખવાનું। હવે એમાં શું હોય તો કે પહેલું ઓલવેઝ જે પહેલી કમેન્ટ કરે એ આપણે પ્રોગ્રામ રિલેટેડ હોય, તો હું અહીંયા લખી દઉં ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ। હવે કમેન્ટ શા માટે? તો કે જ્યારે આપણે કોઈ પણ મોટો પ્રોજેક્ટ બનાવી રહેતા હોઈએ ને ત્યારે આપણે કોઈ પણ મેથડ ડિફાઇન કરી હોય અથવા તો કાંઈ પણ કોડ લખ્યો હોય ને તો એનું એક્સપ્લેનેશન લખવું પડે બરાબર, કેમ કે નાનો પ્રોગ્રામ હોય તો સમજ્યા કે સમજાઈ જાય। હવે તમે કોઈ પણ કંપનીમાં જ્યારે વર્ક કરવા જશો ને ત્યારે જે તમારો પ્રોજેક્ટ હોય ને એમાં ચાર પાંચ જણા એક સાથે વર્ક કરતા હોય તો ત્યારે કમેન્ટ કરવી જરૂરી છે કે આ ફંક્શન છે આ કામ કરશે, એટલે બીજા કોઈના હાથમાં એ પ્રોજેક્ટ આવે તો એ સમજી શકે કે આ કોડ શા માટે કામ કરે છે એમ। તો આ થઈ સિંગલ લાઇન કમેન્ટની વાત બરાબર। હવે મલ્ટી લાઇન કમેન્ટ એટલે કે શું? એટલે કે એક કરતાં વધારે લાઇનમાં તમારે કમેન્ટ લખવી હોય બરાબર, તો એ કઈ રીતે ડિફાઇન કરવી? તો અહીંયા હું લખું છું મલ્ટી લાઇન કમેન્ટ તમારે ડિફાઇન કરવી હોય તો ફોરવર્ડ સ્લેશ અને એસ્ટેરિક સાઇનનો યુઝ કરવાનો, પછી તમારે જે કાંઈ પણ કમેન્ટ લખવી હોય લખી દેવાની। તો અહીંયા હું લખું છું CLR SCR યુઝ ફોર ક્લિયર સ્ક્રીન, અને બીજી લાઇનમાં જાઓ એન્ડ ગેટ CS ઇઝ યુઝ ફોર સ્ટે ઓન આઉટપુટ સ્ટે ઓન કોન્સોલ કરીએ। હવે
આ સ્ટાર્ટિંગ કરવા માટે ફોરવર્ડ સ્લેશ અને એસ્ટરિક સાઇન બરાબર. તો હવે તમારે મલ્ટી લાઇન કમેન્ટને તમારે પૂરી કરવી હોય ને તો પહેલા એસ્ટરિક સાઇન કરવાની અને પછી ફોરવર્ડ સ્લેશ કરવાનો. તો આ તમારો જે મલ્ટી લાઇન કમેન્ટ છે એ થાય એટલે કે એક કરતાં વધારે લાઇનને તમારે કમેન્ટ કરવી હોય તો ફોરવર્ડ સ્લેશનો યુઝ કરવાનો અને એસ્ટરિક સાઇનનો. હવે જ્યારે એ મલ્ટી લાઇન કમેન્ટ તમારે પૂરી કરવી છે, તમને એમ થાય કે મારી કમેન્ટ અહીંયા પૂરી થાય છે, તો તમારે પૂરી કરવી હોય તો શું કરવાનું? તો આ જે ચાલુ કર્યું ને તમે ફોરવર્ડ સ્લેશ એને એસ્ટેરિક સાઇન, તો એનું ઉલટાવી દેવાનું. તો પહેલા અહીંયા એસ્ટેરિક સાઇન કરવાની અને અહીંયા ફોરવર્ડ સ્લેશ. તો આ થઈ આપણી મલ્ટી લાઇન કમેન્ટ. એટલે કે આપણે જોયું કે કમેન્ટ કઈ રીતે સી લેંગ્વેજમાં થાય, તો કે સિંગલ લાઇન અને મલ્ટી લાઇન બંનેનું એક્ઝામ્પલ પણ મેં તમને દર્શાવ્યું. હવે એક વાત બીજી તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે કાંઈ પણ તમે કમેન્ટ કરો છો, સિંગલ લાઇન હોય કે પછી મલ્ટી લાઇન હોય બરાબર, જ્યારે પણ કમ્પાઇલર કમ્પાઇલ કરશે પ્રોગ્રામ ત્યારે તેને એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટમાં તેને ઇન્ક્લુડ કરવામાં આવતી નથી. એ ખાલી જે પ્રોગ્રામર હોય અથવા તો યુઝર માટે હોય છે કે તે કોડ સમજી જશે. કમ્પાઇલર આને એક્ઝિક્યુટ નહીં કરે, આ જે કમેન્ટનો જે કોડ હોય ને તેને એક્ઝિક્યુટ નહીં કરતો. એ સિમ્પલી શું થશે, એ આ બે એને કમેન્ટ કઈ રીતે આઈડેન્ટિફાઈડ થાય? તો કે ફોરવર્ડ સ્લેશ બે જોશે એટલે સમજી જશે કે આ કમેન્ટની લાઇન છે, એટલા માટે તે લાઇનને એક્ઝિક્યુટ નહીં કરે. જ્યારે આ સાઇન સમજશે બરાબર, અને આ એટલે એ સમજાય કે આ મલ્ટી લાઇન કમેન્ટ છે એટલે આ કોડ પણ મારે એક્ઝિક્યુટ કરવાનો નથી. એ રીતે ઇન્ટરનલ પ્રોસેસિંગ થતી હોય છે. ચલો તો આ પ્રોગ્રામ પણ આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીએ. તો જે આઉટપુટ આવે છે માય નેમ ઇઝ એસકે, માય વિલેજ પાલીતાણા, એ પ્રિન્ટ થઈને આવે છે. હવે મારે એવું કરવું છે, અહીંયા એક વધારે પ્રિન્ટ કરાવું, તાલુકો પાલીતાણા બરાબર. ફરીવાર કમ્પાઇલ કરીએ, રન કરીએ. તો તાલુકો પાલીતાણા નજીક આવે, પરંતુ મારે જોતું છે અહીંયા ચાર પાંચ સ્પેસ મૂકીને જોયું છે, માય વિલેજ પાલીતાણા, પછી પાંચ છ અથવા તો એક ટેબ આવે પછી મારે પ્રિન્ટ થવું જોઈએ. તો મારે સિમ્પલી શું કરવાનું, તો અહીંયા તમારે બેકવર્ડ સ્લેશ ટી કરી દેવાનું. એ બેકવર્ડ સ્લેશ ટી એટલે કે એક ટેબ જેટલી જગ્યા તે આપશે. કમ્પાઇલ કરીએ, પ્રોગ્રામ રન કરીએ. તો જુઓ માય વિલેજ પાલીતાણા પછી એક ટેબની જે જગ્યા છે એ તમને અહીંયા સ્પેસને શું કરશે, એ બ્લેન્ક સ્પેસ એ છોડશે એટલે એક ટેબ જેટલી બરાબર. તો આ થયો સ્લેશ એનનો યુઝ અને સ્લેશ ટીનો. સ્લેશ ટી એટલે કે ટેબ. હવે હું ટેબ રિમૂવ કરી દઉં, અમારે આમનું માપવું તો આ રીતે કરવું પડે. કમ્પાઇલ કરીએ, રન કરીએ. પરંતુ મારે આવી રીતે આઉટપુટ જોતું હોય ને હું અહીંયા ચાર પાંચ સ્પેસ મૂકવી યોગ્ય નથી, કેમ કે ઓલરેડી આપણને જે આ પ્રોવાઈડ કરે છે સી લેંગ્વેજ સ્લેશ ટી, તો તેનાથી ને ટેબ મૂકવાની બરાબર. તો સક્સેસફુલી આપણે શું જોયું કે જે સેવ પ્રોગ્રામ હોય સી લેંગ્વેજમાં એ કઈ રીતે આપણે ઓપન કરવો, બીજું કે આપણું નામ એડ્રેસ કાંઈ પણ સ્ટેટિક સ્ટેટમેન્ટ છે એ કઈ રીતે પ્રિન્ટ કરાવવું કોન્સોલ પર, ત્રીજું ક્લિયર સ્ક્રીન કોન્સોલની કઈ રીતે કરવી, ચોથું ગેટ સીએસ ફંક્શન એટલે કે આપણી જે કોન્સોલ સ્ક્રીન આવે છે એની ઉપર આપણે આપણું કર્સર કઈ રીતે રાખવું જેથી આપણો પ્રોગ્રામ આપણને બતાય, અને બીજું કે હેડર ફાઇલ વિશે જોયું અને હેડર ફાઇલ કઈ રીતે ઇન્ક્લુડ કરવી એ પણ આપણે જોયું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.